साइंस क्वेश्चन पेपर वन विभाग बी क्वेश्चन 28 मेंडेलीफ ना आवर्त कोष्टक ना मापदंड जनावो सेना आधारे मेंडेलीफे आवर्त कोष्टक ने रचना करी। तो आपने ना एक पची एक मापदंड विषय ने चर्चा करिए मित्रों। मेंडेलीफे तत्वों ना वर्गीकरण माटे परमाणवीय बहु महत्वनो गुणधर्म परमाणवीय दड़ना चढ़ता क्रमनो उपयोग करियो। पहलो मापदंड परमाणवीय दड़ आ मेंडेलीफे तत्वनु वर्गीकरण परमाणवीय दड़ना चढ़ता क्रमना आधारे करियो। आ पहलो गुणधर्म पहलो मापदंड थियो। बीजा मापदंड नी वात करिए तो मेंडेलीफे समान गुणधर्मो धरावता तत्वों ने एक ज समूह में गोठव्या। एक ज समूह में तमे जोई सको छो आ लिथियम सोडियम पोटेशियम रुबिडियम सीजियम आ बधाना गुणधर्म समान छे। એટલે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એને ઊભા સ્તંભમાં જેને સમૂહમાં ગોઠવ્યા આ બીજો માપદંડ। પહેલો માપદંડ શું કીધો પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા। બીજો માપદંડ શું કીધો સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા। અને મેન્ડેલીફે તત્વોના વર્ગીકરણમાં હાઇડ્રાઇડ હાઇડ્રોજન સાથેના સંયોજનને હાઇડ્રાઇડ કહેવાય અને ઓક્સાઇડ ના સૂત્રોને આધારભૂત ગુણધર્મ માન્યો। એને તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનને હાઇડ્રાઇડ અને ઓક્સિજન સાથેના સંયોજનને ઓક્સાઇડ કહે છે મિત્રો। તો આ હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ગણ્યો। આમ ત્રણ વસ્તુ થઈ અને તમારી જાણ ખાતર બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે। આવર્ત કોષ્ટકમાં તમને ઉપર સૌથી ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્ર આપ્યા છે। આ સૂત્રોનો ઉપયોગ કરી એને તત્વોનું વર્ગીકરણ કર્યું છે। આમ ત્રીજી માપદંડની અંદર તમે શું કીધું કે મેન્ડેલીફે તત્વોના વર્ગીકરણ માટે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ગણ્યો। અને યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્નમાં આ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્ર ખાસ તૈયાર કરી લેજો। જેમ કે આ પેલો સમૂહ છે તો એનો ઓક્સાઇડ R2O છે। R એટલે કોઈ પણ તત્વ, જેમ કે સોડિયમ હોય તો Na2O, પોટેશિયમ હોય તો K2O, એનો ઓક્સાઇડ થયો। હાઇડ્રાઇડનું સૂત્ર છે RH, R એટલે એને મૂકો NH, KH। એ જ રીતે માની લ્યો આ ત્રીજો સમૂહ છે R2O3, એનો ઓક્સાઇડ થયો, જેમ કે Al2O3, RH3, NH3 જોઈ શકો છો અહીંયા AlH3, અહીંયા RH3 હશે NH3। તો આ મિત્રો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્ર ખાસ તૈયાર કરજો। તો બે માર્કમાં તમારે ત્રણ માપદંડ રજૂ કરવાના છે। પહેલો માપદંડ શું કીધો પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવો, બીજો માપદંડ શું કીધો સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા, ત્રીજો માપદંડ શું તો કે તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રોને મુખ્ય ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ગણ્યો। તો મિત્રો આ આપણું હતું મેન્ડેલીફના આવર્ત કોષ્ટકના માપદંડ। આભાર।